પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મહિલા મોરચા કોંગ્રેસની કારોબારીની મિટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને કરશનભાઈ ઠાકોર સહિત તાલુકાના તમામ 7 વોર્ડની અંદરથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મિટિંગમાં તાલુકાના તમામ વોર્ડની અંદર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા કામગીરી ન કરાતી હોવાથી મહિલાઓમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। સાથે જ મિટિંગમાં આવનારી લોકસભા અને તાલુકાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ કોંગ્રેસ તરફથી વધુ જાગૃતિ બની મતદાન કરે તેના માટે તમામ વોર્ડની મહિલાઓને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોની દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજે મહિલા કોંગ્રેસ સમિતિ રાધનપુર શહેર ખાતે શહેરની મહિલા કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ રાખવાને આવી છે, જેની અંદર અમારા શહેર મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી એમને અને હું જિલ્લા મહિલા પ્રમુખમાં બંને બહેનો દ્વારા અહીંયા અમે અવારનવાર જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને ઘણા સમયથી મહિલાઓની માંગો હતી કે એક મિટિંગ રાખો, બેઠક રાખો ને અમારે સાથે સાથે કારોબારી મિટિંગ અને હાથે હાથ જોડો યાત્રા જે છે એના અનુસંધાને આજે અમે અહીંયા સર્કિટ હાઉસ ખાતે કારોબારી મિટિંગ રાખી છે કે જેની અંદર અહીંયા સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે। અત્યારે હાલનો મુદ્દો જ આપણે જોઈએ તો રાધનપુરમાં અગાઉ પણ એક બે ગાયના હિસાબે જે મૃત્યુ પામેલા જે આપણે જીવ ગુમાવ્યા છે, આજે એ સૌથી મોટો મહત્વનો મુદ્દો છે કે અત્યારે સરકારે જે નગરપાલિકા છે અત્યારે વહીવટદારશ્રી પોતે એમના વટમાં ચાલે છે, અત્યારે સ્થાનિક લોકોનું સાંભળતા નથી, એમને જગાડવા માટે અમે અત્યારે એ જ કહેવા માંગીએ છીએ કે જે અત્યારે ગૌપાલકોને કોંગ્રેસ સમયની વખતમાં ગૌપાલકોને એમની ગાયો માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી, એમને ઘાસચારો એમને રહેવા માટેની સગવડો બધી પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી, જે અત્યારે સરકારે વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ જેથી જે આમ પબ્લિક છે એનો જીવ જોખમમાં ન જાય, અને સાથે સાથે જે અત્યારે મોંઘવારી છે, બેરોજગારી છે, મહિલા ઉપરના જે બનાવો વધી રહ્યા છે દિવસે ને દિવસે, એ બનાવોના અનુસંધાને બહેનો જાગૃત બને અને આગળ 2024ની જે લોકસભાની ચૂંટણી આવે છે સાથે સાથે જે નગરપાલિકા છે એ ભાજપ દ્વારા જે અત્યારે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે લોકોને, એમના ખોટા ખોટા વાયદાઓ ખોટા ખોટા તાયફાઓ જે કરવામાં આવી રહ્યા છે એનાથી મહિલાઓને જાગૃત કરી અને સજાગ બને એ હેતુસર અમે અહીંયા અત્યારે સૌ બહેનો મળ્યા છીએ। શું નામ તમારું? જયાબેન સોની, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।